અને હવે વાત કરીએ આજના એજન્ડા વિશે. બિગ વોલ પર આજનો એજન્ડા નંબર 1 આપને દર્શાવી દઈએ, જેમાં આજના બુલેટિનમાં વાત કરીશું વધતો હાર્ટ એટેકનો આતંક, ગરબામાં મોતનો વધુ એક બનાવ. જી હા, યુવાઓમાં હાર્ટ એટેકનું વધતું પ્રમાણ ખરેખર એક ગંભીર મુદ્દો બન્યો છે અને આ મુદ્દાઓને લઈને સરકારે પણ ક્યારેક માર્ગદર્શિકા જાહેર કરી છે, ક્યારેક ડોક્ટરોએ પણ કેટલાક પગલાં લેવાનું કહ્યું છે, ત્યારે આ મુદ્દાને લઈને હવે સમાજમાં એક મોટી ચિંતા ઊભી થઈ છે, તેના વિશે વાત. બિલકુલ, નેક્સ્ટ એજન્ડાની વાત કરી લઈએ. બીજો મહત્વપૂર્ણ મુદ્દો, ગુજરાતના માથે નથી કોઈ વાવાઝોડાનું સંકટ, તેજને લઈને એવી આશંકા હતી કે ગુજરાત પર તેની અસર થશે, પરંતુ સ્કાયમેટે એવી સ્પષ્ટપણે વિગતો આપી છે કે ગુજરાતના માથે અત્યારે વાવાઝોડાનું સંકટ નથી. બિલકુલ, આજનો એજન્ડા નંબર 3 આપને દર્શાવી દઈએ. બિગ વોલ પર આજનો એજન્ડા નંબર 3, અંતિમ ઘડીએ રોકાયું મિશન ગગનયાન. માનવ રહિત આ મિશન કે જેના કારણે અવકાશીય સંશોધનોને એક નવી જ દિશા મળવાની છે, દેશ આખાને એક મોટી આશા છે આ મિશનને લઈને. પરંતુ આજે શ્રીહરિકોટા સેન્ટર ખાતે ગગનયાનનું લોન્ચિંગને લઈને, પરીક્ષણને લઈને પણ એક મહત્વપૂર્ણ ઇવેન્ટ હતી, પરંતુ છેલ્લી ઘડીએ તેનું લોન્ચ અટકાવાયું છે. નેક્સ્ટ એજન્ડાની વાત કરી લઈએ. ચોથો મહત્વપૂર્ણ એજન્ડા, યુદ્ધનો 15મો દિવસ. 1000થી વધુ આતંકીઓના ખાતમાના સમાચાર મળી રહ્યા છે. સતત 15 દિવસથી યુદ્ધની સ્થિતિ યથાવત છે. 5500થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે અને 1000થી વધુ આતંકીઓના ખાતમાના સમાચાર. બિલકુલ, આજનો એજન્ડા નંબર 5 આપને દર્શાવી દઈએ, જેમાં કેનેડા ભારત વચ્ચે વધતો વિવાદ, કેનેડા વિઝાની પ્રોસેસ ધીમી થશે. જી હા, આ બંને દેશો વચ્ચે જે વિવાદ છે એ વધુ વકર્યો છે અને તેને લઈને હવે અન્ય પ્રક્રિયાઓ પર પણ અસરની સંભાવનાઓ છે.